સિદ્ધિ તેને જઈ જે પરસેવે નહાય આ કહેવતને ચરિતાર્થ કરી છે કચ્છ જિલ્લાના ભુજમાં રહેતા પચ્ચીસ વર્ષના વિવેક યાદવે પાછલા ચાલીસ વર્ષથી લારી પર રોટલા અને શાક વહેંચી પરિવારનું ગુજરાન ચલાવતા નીતિનભાઈના પુત્ર વિવેક યાદવે તાજેતરમાં જીપીએસસીની પરીક્ષા પાસ કરી ગુજરાતમાં બસો છ મો ક્રંપ મેળવી શ્રમજીવી પરિવારનું નામ રોશન કર્યું છે ભુજની રામકૃષ્ણ કોલોનીમાં રહેતા વિવેક યાદવના પિતા પાછલા ચાર દાયકાથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સામે લારી ચલાવે છે કોલેજ સુધીનો અભ્યાસ કર્યા બાદ વિવેક યાદવ મેડિકલમાં હેલ્પર અને કોન્ટ્રાક્ટ પર ક્લાર્ક તરીકે નોકરી કરતો હતો પણ કંઈક કરી છૂટવાની અને કંઈક બનવાની ઈચ્છાના કારણે વર્ષ બે હજાર ઓગણીસમાં તેણે નોકરી મૂકી જીપીએસની તૈયારી શરૂ કરી હતી અને બે વર્ષની અથાક મહેનત બાદ આ સિદ્ધિ પ્રાપ્ત કરી પુત્રની આ સિદ્ધિથી પરિવારમાં હાલ ખુશીનો માહોલ છે સૌ કોઈ વિવેક યાદવની સફળતાની પ્રશંસા કરી રહ્યા છે અને ત્યારબાદ સર મારે પ્રોબ્લેમ જે હતી હિમોફિલિયા એના કારણે મેં એક્સટર્નલ અભ્યાસ કર્યો બેચલર ઓફ આર્ટ્સ કચ્છ યુનિવર્સિટી ખાતેથી અને ત્યારબાદ મને સંભવમાં ક્લાસીસ વિશે ખબર પડીને ત્યાં ભાવનાબેન ભટિયાના માર્ગદર્શન હેઠળ મેં તૈયારી ચાલુ કરી સ્પીપાની એક્ઝામ હું પાસ થયો અને ત્યારબાદ મેં બે હજાર ઓગણીસથી જીપીએસસીની તૈયારી ચાલુ કરી અને આજે ઘણી નિષ્ફળતાએ મળી પણ તાજેતરમાં સફળતા મળી છે